हेलो एवरीवन, वेलकम बैक टू द पटेल जी लर्निंग जोन। लास्ट लेक्चर ने अंदर मैं तमारी पास से आलेख पत्रों मंगाव्या हता, तो होप्स हो कि तमे लोग आलेख पत्रों लावीने राखेला हशे। तो आजना लेक्चर ने अंदर आपणे आलेख कई रीते दौरवा, आलेख दौरती वखते कई कई बाबतों ध्यान में लेवी, आ तमाम वस्तुओं ने अपने आजना लेक्चर ने अंदर सीखीशू। तो आजना लेक्चर में तमारे जे खास कहवाय कि कई रीते स्केल माप लेव, आलेख कई रीते नक्की करो, केम के आलेखना घणा बधा प्रकार छे, तो आलेख कई रीते नक्की करवो, कयो प्रकारनो आलेख क्यारे दोरवो वगैरे वगैरे जेवी घणी बधी बाबतो आपणे आजे चर्चा करीशुं। तो आजनो लेक्चर तमारा माटे खूब ज इम्पोर्टंट लेक्चर छे, तो तेने स्कीप कर्या वगर तमारे एक एक वस्तु ध्यानथी सांभळीने आखे आखो लेक्चर तमारे कम्पलसरी जोवानो रहेशे। एक पण वस्तु तमारे आमांथी जो मिस थई तो एना लीधे तमारे क्यांक ने क्यांक तमने घणी बधी नुकसान जई शके छे, नानी एवी बाबत पण तमने घणु बधु नुकसान करावी शके छे। तो पहला तो आपणे आकृतिना प्रकारो केटला छे ए विषेनी माहिती मेळवीए। ओके, तो आकृतिना मुख्यत्वे त्रण प्रकार होय छे, आकृतिना मुख्यत्वे त्रण प्रकारों होय छे। नंबर एक, एक मापी आकृति। नंबर बे, द्विमापी आकृति। अने नंबर त्रण, चित्राकृति। વાત કરીએ એકમાપી આકૃતિ, તો જ્યારે પણ તમને એક સમયના સંદર્ભમાં તમને કોઈ પણ જાતની એક જ માહિતી આપેલી છે, તો એવા સમયે આપણે એકમાપી આકૃતિ લઈશું કે જેની અંદર આપણું જે સ્કેલ માપ છે એકદમ પરફેક્ટ હશે, એક જ માપ હશે અને એના આધારે આપણે માહિતી દોરીશું। તો એ એક જ સ્કેલ માપ લઈને આપણે જ્યારે આકૃતિ દોરીએ છીએ તો એને આપણે કહીશું એકમાપી આકૃતિ, જેના પ્રકારો છે। एक मापी आकृति ना प्रकारो पहलो प्रकार छे स्तंभाकृति, बीजो प्रकार छे पास पासे नी स्तंभाकृति, त्रीजो प्रकार छे सादी विभाजित स्तंभाकृति, अने चौथो प्रकार छे टकावारी विभाजित स्तंभाकृति। तो टोटली अपनी पासे चार प्रकारनी एकमापी आकृति छे। जे द्विमापी आकृतिओ छे एनी वात करिए तो एमा छे एक वर्तुळ आकृति अने बीजी छे वृतांश आकृति। चित्राकृतिना कोई पण प्रकार नथी। હવે બેઝિકલી દરેક વસ્તુ શું છે એ વિશેની માહિતી મેળવીએ, તો સ્તંભાકૃતિની અંદર જનરલી આ રીતે નાના મોટા સ્તંભ દર્શાવવામાં આવે છે, એના પછી પાસ પાસેની સ્તંભાકૃતિ, એમાં જનરલી આ રીતે બે બે स्तंभ दौरवामां आवे छे। ज्यारे बे के त्रण अलग अलग माहितीओ आपेली होय एक ज प्रकारनी, तो एवा समय आपणे पास पासेनी स्तंभाकृति दोरी शकीए छीए। सादी विभाजित स्तंभाकृति जनरली आ रीते होय छे, अने टकावारी विभाजित स्तंभाकृति
जनरली एनी अंदर 10-10 सेंटीमीटर ना आ रीते बे टकावारी विभाजित स्तंभ दोरवामा आवे छे। आ बन्ने स्तंभ सरखा हशे अने एनी अंदरनी विगतो अलग अलग दर्शाववामा आवे छे। ओके, सो आनी अंदर अने आनी अंदर फेरफार केटलो देखाय छे, तो अहींया आ जे सादी विभाजित स्तंभाकृति छे एमां विभाजन छे स्तंभमां, परंतु ए स्तंभ ऊंचा नीचा छे। જ્યારે ટકાવારી વિભાજિતમાં બંને સ્તંભમાં ટકાવારી જ દર્શાવીશું અને માટે એ બંનેની ઊંચાઈ જે છે એ એક્ઝેક્ટલી સરખી રહેશે। અહીંયા પાસ પાસ એમાં 2-2, 3-3 અડી અડીને સ્તંભ બનાવવાના રહેશે। જ્યારે સાદી સ્તંભાકૃતિ જે છે એની અંદર આપણે નોર્મલ જે તમે 6-7 ધોરણથી સ્તંભાકૃતિ નોર્મલી જે આલેખ બનાવો છો એ છે। વર્તુળ આકૃતિની વાત કરીએ તો વર્તુળ આકૃતિ જે છે એ આ પ્રકારે અલગ અલગ માપ લઈને અલગ અલગ ત્રિજ્યાવાળી આકૃતિઓ દોરવાની આવશે, તો એને આપણે કહીશું વર્તુળ આકૃતિ। જ્યારે વૃતાંશ આકૃતિ જે છે એ તમારી આ રીતે હશે, જે આપણે સર્કલ માસ્ટરનો ઉપયોગ કરીને બનાવીશું। આ રીતની જે આકૃતિ હોય છે એને આપણે વૃતાંશ આકૃતિ કહીશું। ચિત્રાકૃતિ જે છે એની અંદર તમારે માની લો કે કેરીનું ઉત્પાદન હોય તો આ રીતે તમારે કેરી દર્શાવવાની રહેશે, અથવા તો કોઈ માનવીની કે વસ્તીની વિગતો આપેલી હોય તો આપણે આ રીતનો મનુષ્ય બનાવી શકાય, બરાબર છે। એટલે ચિત્રાકૃતિની અંદર તમારે યોગ્ય સ્કેલ માપ લઈને અલગ અલગ ચિત્ર દ્વારા માહિતીનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે। તો આ થઈ ગયા આપણા આકૃતિના પ્રકારો। ક્યારે ક્યારે કઈ કઈ માહિતી આપણે કઈ રીતની માહિતી હોય ત્યારે કઈ આકૃતિ દોરવી, તો પહેલું કે જ્યારે સ્તંભાકૃતિ દોરવી ક્યારે દોરવી, તો કે જ્યારે અલગ અલગ સ્થળોની અલગ અલગ સમયની એક જ ચલ લક્ષણવાળી માહિતી આપેલી હોય તો એ સમયે આપણે સ્તંભાકૃતિ દોરી શકીએ। જ્યારે સંબંધિત માહિતી હોય, કોઈ ચોક્કસ એક સમય માટે 2-2 માહિતી હોય કે કોઈ 2 દેશની માહિતી આપેલી હોય, અથવા 1 દેશની માની લો કે જન્મદર અને મૃત્યુદરની માહિતી આપેલી હોય જુદા જુદા વર્ષો માટેની, તો એ સમયે આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરી શકીએ છીએ। જ્યારે પણ આપણે માહિતી આપેલી છે અને એ સંબંધ એની પેટા પ્રકારો આપેલા છે, દાખલા તરીકે તમને ઘર ખર્ચ વિશેની વિગત આપેલી છે કે ઘર ખર્ચમાં અલગ અલગ કપડાં પાછળ, બળતણ પાછળ કે પછી ખાવા પીવા ખોરાક માટે અલગ અલગ વસ્તુઓ માટે કેટલો ખર્ચ થાય છે એની માહિતી આપેલી છે, તો એના માટે તમે વિભાજિત અથવા સાદી વિભાજિત આકૃતિ દોરી શકો છો। વિભાજિત અને સાદી વિભાજિત એક જ માહિતી માટે તમે સાદી વિભાજિત આકૃતિ પણ બનાવી શકો છો, ટકાવારી વિભાજિત પણ બનાવી શકો છો અને વૃત્તાંશ પણ બનાવી શકો છો। ઇન શોર્ટ, જ્યારે પણ કુલ માહિતીમાં અલગ અલગ હિસ્સાઓ દર્શાવેલા છે તો એ સમયે તમે સાદી વિભાજિત અથવા ટકાવારી વિભાજિત અથવા વૃત્તાંશ આકૃતિ દોરી શકો છો। ત્રણમાં ઓપ્શન જનરલી 3-3 સેમ માહિતીના આલેખો બની શકે છે, એક જ માહિતી પરથી ત્રણેય આલેખો બની શકે છે। માટે જ્યારે પણ પર્ટિક્યુલર આ ત્રણમાંથી એક જ આલેખ જોઈતો હોય તો એ સમયે દાખલામાં ચોક્કસપણે કહેવું પડે કે વૃત્તાંશ આકૃતિ દોરો અથવા તો ટકાવારી વિભાજિત અથવા તો સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરો, આવું લખીને આપવું પડે। જો કંઈ નથી આપેલું અને માહિતી આપેલી છે એમાં આપણને કુલ માહિતી પણ છે તો એવા સમયે તમારે સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરવી, ખ્યાલ આવે છે। જો કંઈ જ કીધેલું નથી અને માહિતીનું ટોટલ આપેલું છે તો ના તો સ્તંભાકૃતિ બને, ના પાસ પાસેની સ્તંભાકૃતિ બને, ના વર્તુળ આકૃતિ બને, એવા સમયે ત્રણેય બની શકે, પણ કંઈ કીધું નથી તો સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરવી, ખ્યાલ આવ્યો। તમારે વર્તુળ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, ચિત્રાકૃતિ ત્યારે જ દોરવી જ્યારે ક્લિયર કટ શબ્દમાં લખીને આપેલું હોય ત્યારે જ,
અધરવાઇઝ તમારે પછી જાતે ડિસિઝન લેવાનું થાય તો કાં તો સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ અથવા સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરવી. એક જ પ્રકારની માહિતી છે તો સ્તંભાકૃતિ, બે કે ત્રણ પ્રકારની માહિતી છે પાસ પાસેની સ્તંભાકૃતિ, ચાર પાંચ પ્રકારની માહિતી અને એનું કુલ ટોટલ તો સાદી વિભાજિત સ્તંભાકૃતિ. ઇઝ ઇટ ક્લિયર? પાકું? ઓકે, તો પછી આગળ વધીએ. આલેખ દોરતી વખતે, એટલે કે સ્તંભાકૃતિ દોરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ જોઈ લઈએ. આ જે વસ્તુ છે તમારે બુકની અંદર લખવાની છે, જે પણ મેં આ બનાવેલા છે એ જ તમારે પણ બનાવવાના છે, જેથી કરીને આગળ જ્યારે પણ તમે રિવાઇઝ કરવા બેસો તો એક જ મિનિટની અંદર દરેકે દરેક આકૃતિનું તમારું રિવિઝન થઈ જાય. ઓકે, તો હવે આપણે સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ જોઈ લઈએ. તો સ્તંભાકૃતિ દોરતી વખતે નંબર એક, એક્સ અક્ષ પર શું દર્શાવશો? તો એક્સ અક્ષ પર હંમેશા તમને જે પણ સ્થળ આપેલું હોય અથવા વર્ષ, સમયગાળો, અથવા વસ્તુ વગેરેના જે નામ આપેલા છે એ તમારે એક્સ અક્ષ પર દર્શાવવાના રહેશે. વાય અક્ષ પર તમારે શું દર્શાવવાનું છે? તો વાય અક્ષ પર તમારે જથ્થો, જે પણ વસ્તુ કોઈ આપેલી છે તો વસ્તુનો જથ્થો હશે, વપરાશ હોઈ શકે, કોઈ વસ્તુની કિંમત હોઈ શકે, તો એ તમારે દર્શાવવાની છે વાય અક્ષ પર. નંબર ત્રણ, દરેક સ્તંભ વચ્ચેનું જે અંતર છે એ કેવું રાખવું? સરખું. દરેક સ્તંભ વચ્ચે સરખું રાખવું. ક્યારેક ખબર પડી કે આલેખ દોરતા 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 છેલ્લે હવે એક આલેખ સમાય એવું જ નથી, ત્યારે બે આલેખ બે સ્તંભ જોડે બનાવી દીધા, એવું ના ચાલે. એટલે જો ગેપ છોડો છો તો બધાની વચ્ચે એક એક સેન્ટીમીટર ગેપ છોડો અથવા બધાની વચ્ચે બે બે સેન્ટીમીટરની ગેપ છોડો, પણ ઇન શોર્ટ બધા જ સ્તંભ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? એક સમાન. એના પછી આલેખ અતિશય નાનો કે અતિશય મોટો ન હોવો જોઈએ. જનરલી 8-15 સેન્ટીમીટર. નાનામાં નાનો આલેખ કેટલો બનાવવાનો? 8 સેન્ટીમીટર. મોટામાં મોટો આલેખ કેટલો બનાવવાનો? 15 સેન્ટીમીટર. આ મેં તમને એક જાતનું ગાઈડન્સ આપેલું છે, આવો કોઈ નિયમ નથી, ક્યાંય લખ્યું નથી કે આટલો જ આલેખ હોવો જોઈએ, પણ જનરલી કેવું થાય કે 15 સેન્ટીમીટર કરતાં આલેખ મોટો બનાવો તો એવું લાગે કે જાણે હમણાં સ્તંભ આલેખમાંથી બહાર નીકળી જશે. અથવા તો 8 સેન્ટીમીટરથી આલેખ જો નાનો હશે તો એવું લાગે કે ભાઈ આ તો આલેખને પેલા સ્તંભને પોલિયો થઈ ગયો છે, પછી જાણે એની હાઈટ વધી જ નથી. બરાબર?
આમ કહેવાય ને પેલું કુપોષણનો શિકાર હોય એવું લાગે. માટે જનરલી તમારે 8થી નાનો આલેખ નહીં બનાવવાનો અને 15થી મોટો આલેખ નહીં બનાવવાનો. ખ્યાલ આવે છે? હવે નેક્સ્ટ જે વાત છે એ છે કે જ્યારે પણ કોઈ પણ જાતની સંબંધિત માહિતી આપેલી હોય, સંબંધિત માહિતી આપેલી હોય તો તમારે પાસ પાસે ની સંભાગૃતિ બનાવવી. નંબર 6, જ્યારે પણ કોઈ પેટા માહિતી આપેલી હોય કુલ આપેલું હોય તો એવા સમયે તમે ટકાવારીથી વિભાજિત પણ દોરી શકો છો અને સાદી વિભાજિત આકૃતિ પણ દોરી શકો છો. એટલે એવા સમયે તમારે વિભાજિત આકૃતિ દોરવી. વિભાજિતમાં બંને આવી ગઈ, સાદી અને ટકાવારી. અને એ જ માહિતી પરથી તમે વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકો છો. પણ વૃત્તાંશમાં તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. જો દાખલામાં લખીને આપે કે વૃત્તાંશ આકૃતિ દોરો તો જ ડોટ ડાપણ કરવું, નહીતર નહીં. જો દાખલામાં ઉલ્લેખ હોય તો જ દ્વિમાપી કે ચિત્રાકૃતિ દોરવી. બરાબર, બાકી તમારે હંમેશા આલેખનો જ ઉપયોગ કરવો. હવે જનરલી આ તમારી બધી જ વિગત જે છે સ્તંભાલેખ માટેની ફિનિશ થઈ. આગળ જેમ જેમ આપણે એક પછી એક રીત ગણતા જઈશું, જોતા જઈશું, એમ એમ હું તમને કઈ રીતે વર્તુળ આકૃતિ બને, કઈ રીતે વૃત્તાંશ આકૃતિ બને, કઈ રીતે સ્કેલ માપ નક્કી કરવું, કઈ રીતે ચિત્રાકૃતિ બને, એ બધું જેમ આપણે એક એક દાખલો કરતા જઈશું એમ એમ સમજ કેળવતા જઈશું. પણ આ જે વસ્તુ છે એ તમારે ઓવરઓલ બધા જ દાખલાઓ માટે ધ્યાનમાં રાખવાની રહેશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો હવે આપણે એક્સરસાઇઝ 2.3 એનો સમ નંબર 1 જોઈ લઈએ. એક્સરસાઇઝ 2.3 સમ નંબર 1, કોઈપણ વર્ષ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓની સંખ્યા નીચે મુજબ છે, તેને યોગ્ય આકૃતિમાં દર્શાવો. માહિતી આપેલી છે અલગ અલગ વિભાગ અને કર્મચારીઓની સંખ્યા. સીધી ખબર પડે છે એક જ પ્રકારની માહિતી છે, કોઈ પણ જાતની કુલ કે સંબંધિત માહિતી કે એવું કશું જ નથી, પેટા માહિતી પણ નથી. તો એવા સમયે આપણે સાદી સ્તંભાકૃતિનો પ્રયોગ કરીશું. હવે જ્યારે પણ તમારી આલેખનો પ્રકાર નક્કી થઈ જાય તો બીજો તમારો મહત્વનો નિર્ણય રહેશે અને એ છે સ્કેલ માપ. એ તમે કેટલું સ્કેલ માપ લેશો. યોગ્ય સ્કેલ માપ લેવું ખૂબ જ જરૂરી છે. જો તમારા આલેખની અંદર યોગ્ય સ્કેલ માપનો તમે ઉપયોગ નહીં કરો તો આલેખ ખોટો પડી શકે છે. માટે આલેખની અંદર યોગ્ય સ્કેલ માપનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. હવે દાખલા નંબર 1, સ્વાધ્યાય 2.3, સ્વાધ્યાય 2.3 ની અંદર તમને વિભાગો આપેલા છે. વિભાગને આપણે ઓબ્વિયસલી એક્સ અક્ષ પર દર્શાવીશું અને જે કર્મચારીઓની સંખ્યા છે તેને આપણે વાય અક્ષ પર દર્શાવીશું. અહીંયાથી આ માની લો કે તમારું એક ગ્રાફ પેપર છે, તમારે 2 સેન્ટીમીટર છોડી દેવાનું છે. કેટલા સેન્ટીમીટર? 2 સેન્ટીમીટર. ખાસ ધ્યાનથી એક એક વસ્તુને ધ્યાનમાં લઈને આલેખ બનાવવાનો છે. અહીંયા 1 અને 2 સેન્ટીમીટર દોરીને આ રીતે
સળંગ તમારે ઊભો વાય અક્ષ બનાવવાનો છે. વાય અક્ષ બરાબર છે. એના પછી આલેખ પેપર માની લો અહીંયા પતી ગયું, તો તમારે નીચેથી પણ 2 સેન્ટીમીટર છોડીને એક્સ અક્ષ બનાવવાનું છે. અને આપણે કહીશું એક્સ અક્ષ અને આપણે કહીશું વાય અક્ષ. ઓકે, એક્સ એક્સ ડેશ, વાય વાય ડેશ, 0. આટલી વસ્તુ કરો તો 1 માર્ક મળે. આલેખ ટોટલી 5 માર્ક્સનો હોય છે. આ તમે અક્ષ દર્શાવ્યા, આ 0 દર્શાવ્યો, આને આપણે ઉગમ બિંદુ કહીશું. એટલે 0 દર્શાવ્યો, આટલું કરવાથી 1 માર્ક મળે. તમારે હંમેશા સ્કેલનો યુઝ કરવાનો રહેશે. હાથેથી લાઈનો ના ખેંચતા, બરાબર? ખૂબ જ ગંદુ લાગે છે. નેક્સ્ટ, અહીંયા તો આપણે શું દર્શાવવાનું છે? વિભાગો. શું દર્શાવીશું? વિભાગો. અને અહીંયા આપણે શું દર્શાવીશું? કર્મચારી ની સંખ્યા, બરાબર છે? તમારે કયા અક્ષ પર શું દર્શાવેલું છે એ ખબર તો પડવી જોઈએ. તો આ તમારે કમ્પલસરી મેન્શન કરવાનું રહેશે. હવે વિભાગ કેટલા છે? 5. અને તમારી પાસે સેન્ટીમીટર કેટલા છે? ઘણા બધા. તો આપણે શું કરીશું? અહીંથી 1 સેન્ટીમીટર છોડીને 1-1 સેન્ટીમીટરનો આપણે ગેપ લઈશું. એક એક સેન્ટીમીટરમાં તમારે 1 સ્તંભ બનાવવાના રહેશે. 1 સેન્ટીમીટર છોડી દેવાનું, પછી 1 બનાવવાનું, 1 છોડી દેવાનું, 1 બનાવવાનું. તો એ રીતે ટોટલ આપણે 5 અલગ અલગ વિભાગોના નામ લખી દઈશું. માર્ગ પરિવહન, રેલવે, આયકર, આયકર એટલે ઇન્કમ ટેક્સ, નાણાં ખાતું, અને આયોજન પંચ. આ રીતે આપણે દરેક આલેખની નીચે, દરેક સ્તંભની નીચે તમામ વિભાગોના નામ લખવા ફરજિયાત છે. હવે આપણે આલેખની જે મુખ્ય વાત છે એની ચર્ચા કરીએ, અને એ છે સ્કેલ માપ નક્કી કરવું. જ્યારે પણ સ્કેલ માપ નક્કી કરો છો એ સમયે તમારે સૌપ્રથમ જોવાનું કે નાનામાં નાની વિગત કેટલી છે. નાનામાં નાની કેટલી છે? 1500. અને મોટામાં મોટી કેટલી છે? 4000. નાનામાં નાની કેટલી છે? 1500. અને મોટામાં મોટી કેટલી છે? 6000 છે. તો માની લો કે તમે 1000-1000નું ગેપ લેશો, તો 1000, 2000, 3000, 4000, 5000, 6000 તમારો આલેખ 6 જ સેન્ટીમીટરનો બનશે. પછી ઉપર તો ખુલ્લી જ ખુલ્લી જગ્યા મળી રહેશે, જાણે છત હોય, ધાબું હોય, ના પોસાય. મિનિમમ કેટલું હોવું જોઈએ? મેં કીધું તું 8 સેન્ટીમીટર. આપણો જે પહેલો મોટામાં મોટો જે સ્તંભ છે એ સ્તંભ મિનિમમ 8 સેન્ટીમીટર તો જોઈએ. 1000-1000ની ગેપ લઈશું તો મોટામાં મોટો ગેપ કેટલો આવશે? 6000. તો 6 જ સેન્ટીમીટરનો ગ્રાફ થાય ખોટું પડે. ખોટું પડે ઇન ધ સેન્સ સારું ના લાગે.
તો આપણે 500-500ની ગેપ લઈએ તો 6000 સુધી પહોંચવા માટે કેટલા સેન્ટીમીટરનો ઉપયોગ થશે? 500, 1000, 1500, 2000, 2500, 3000 એમ કરતાં કરતાં 6000 એ કેટલા સેન્ટીમીટર આવશે? 12 સેન્ટીમીટર. મેં કીધું તું 15થી મોટો ન થવો જોઈએ અને 8 સેન્ટીમીટરથી નાનો ન થવો જોઈએ. 12 સેન્ટીમીટર પરફેક્ટ આવશે. તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 500 લઈ લઈએ. તમને આ રીતની કોઈ તકલીફ નહીં પડે કેમકે તમારી પાસે ઘણી બધી જગ્યા છે જ ઓલરેડી. ઓકે, તો હવે આપણે અહીંયા સ્કેલ મેજર લખીએ. 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500, 4000, 3500, 4500, 5000, 5500, 6000 અને 6000 પર આપણે સ્ટોપ થઈ જવાનું છે. તમારે અહીંયા ઉપર હજુ ઘણી બધી જગ્યા બચશે, રહેવા દેજો. ઓકે, હવે એક એક માપ લેતા જઈએ. પહેલું આપેલું છે માર્ગ પરિવહન, 4000 છે. તમારે શું કરવાનું? અહીંયા 4000 નિશાન બનાવી દેવાનું. એના પછી 6000, તો બીજું નિશાન આપણે બનાવીશું 6000. 1 સેન્ટીમીટર છોડીને નિશાન બનાવવાનું, બરાબર છે? ઓકે, નેક્સ્ટ 3000, તો નિશાન બનાવી દેવાનું છે 3000. તમારે પરફેક્ટ 1 સેન્ટીમીટર છોડીને પછીની જે લાઈન આવશે ત્યાં નિશાન બનાવવાનું છે. એના પછી છે 2500, તો ફરી પાછું 2500 એ નિશાન બનાવીશું. અને એના પછી છે 1500, તો ફરી પાછું 1500 એ નિશાન બનાવીશું. આ નિશાન લાગી જાય એના પછી હાથમાં સ્કેલ લઈને તમારે આ રીતે સેન્ટીમીટર દોરી દેવું. 1 સેન્ટીમીટરનો આલેખ સ્તંભ બનાવી દેવો. સ્તંભની ઉપર જે પણ માપ છે એ લખવું. સ્તંભની અંદર તમે તમારી મનપસંદ ડિઝાઇન કરી શકો છો, પણ એવું ટાઈમ પાસ બહુ કરવો નહીં. જ્યારે પણ સ્તંભાકૃતિ છે તો આ રીતે ચોખ્ખી જ ખાલી છોડી દો. માની લો કે પાસ પાસ એની સ્તંભાકૃતિ હોય તો તમારે ડિઝાઇન કરવાની રહેશે, બરાબર છે? આ રીતની હોય તો છોકરીઓને જનરલી આદત હોય છે કે દરેકે દરેકમાં અલગ અલગ ડિઝાઇન બનાવી દે. આવું નહીં કરવાનું, બરાબર છે? આ જે સ્તંભ આલેખ છે એને તમે પ્લેન રહેવા દેશો એટલો જ સરસ લાગશે.
નીટ એન્ડ ક્લીન લાગશે, ડિઝાઇન કરી કરીને આલેખ પોથી ખરાબ થશે, જ્યાં જરૂર હશે ત્યાં હું તમને કહીશ ત્યાં તમે તમારી મનગમતી ડિઝાઇન્સ કરી શકો છો, પણ જ્યારે સાદી સ્તંભાકૃતિ છે તો એને તમે ક્લીન રહેવા દેજો. એક બાબત રહી, સ્કેલ માપ તમારે અહીંયા ઉપર લખવાનું રહેશે. સ્કેલ માપ કઈ રીતે લખવું? તો એ સૌથી ઉપર જમણા હાથે ખૂણામાં લખવાનું છે આલેખમાં, આલેખ પેપરની અંદર જ. એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ, ખાલી આપણે વિભાગ લખી દઈશું, 1 સેન્ટીમીટર ના બી લખશો તો ચાલશે, ખાલી એક્સ અક્ષ પર વિભાગ અને વાય અક્ષ પર આપણે માપ લીધું છે તો ત્યાં લખી દેવાનું કે 1 સેન્ટીમીટર બરાબર 500 કર્મચારી. આપણે જે અહીંયા આપેલું છે, આપણે કેટલું લીધું 1 સેન્ટીમીટર બરાબર 500, તો આપણે લખી દેવાનું કે 1 સેન્ટીમીટર બરાબર 500 કર્મચારી. અહીંયા આપણો જે આલેખ છે એ સમાપ્ત થયો. તમારે કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે? નંબર 1, અક્ષના નામ. નંબર 2, 0. નંબર 3, કયા અક્ષ પર શું દર્શાવ્યું છે. નંબર 4, સ્કેલ માપ. નંબર 5, દરેક આલેખ પર એની વિગત. આટલી ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં લઈને તમે 5 માર્કનો આલેખ બનાવી શકો છો. 5 માર્ક્સમાં પૂછાય તો પણ આટલું જ કરવાનું, અને માની લો કે ક્યારેક વૃતાંશ આકૃતિ પૂછાય તો એ પણ 5માં જ પૂછાતી હોય છે, તો ત્યારે તમને થોડી મહેનત વધી જાય છે, પણ એ તો મોંઘવારીના હિસાબે થોડો ઘણો એવો પ્રભાવ રહેવાનો. આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી એક નવી આકૃતિનો પ્રકાર ભણીશું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.